નમસ્કાર, સ્વાગત છે આપનું. હું છું સમીર. બીમાર વ્યક્તિ ડૉક્ટર પાસે જ્યારે સારવાર કરવા માટે જાય ત્યારે તે ડૉક્ટરની ડિગ્રી પૂછતો નથી કે પહેલાં ડિગ્રી બતાવો પછી તમારી પાસે હું સારવાર કરાવું. તે એવું પૂછતો નથી કે તમે અત્યાર સુધીમાં કેટલા લોકોની જિંદગી બચાવી પછી હું સારવાર કરાવું. કદાચ એટલે જ ડૉક્ટરને ભગવાનનો દરજ્જો અપાયો છે કે દર્દી આંખો બંધ કરીને ડૉક્ટર પર વિશ્વાસ મૂકતો હોય છે. પરંતુ સમાજમાં કેટલાક એવા પણ બની બેઠેલા બોગસ ડૉક્ટર છે કે જેમની પાસે ડિગ્રી ન હોવા છતાં તેઓ ધમધમાવે છે તેમની હાટડીઓ. ખુલ્લેઆમ તેઓ દર્દીઓના સ્વાસ્થ્યની સાથે ચીડા કરતા હોય છે. નકલી ડૉક્ટરની જાળ એટલી ફેલાયેલી છે કે શંકા આરોગ્ય વિભાગ પર જાય કે તેમના ધ્યાનમાં આ મુન્ના ભાઈઓ આવતા કેમ નથી. આજે અમે આપને બતાવીશું નકલી ડૉક્ટરની અસલી પ્રેક્ટિસ. અમદાવાદ સહિત રાજ્યભરમાં બોગસ તબીબોની ધમધમી રહી છે હાટડીઓ. આવા બોગસ મુન્નાભાઈ MBBS લોકોના સ્વાસ્થ્યની સાથે ખુલ્લેઆમ કરી રહ્યા છે ચીડા. News 18 ગુજરાતીએ આવા બોગસ તબીબોનું રિયાલિટી ચેક કર્યું, જેમાં સામે આવી ચોંકાવનારી હકીકત. સસ્તી દવા ક્યાંક મોંઘી ન પડી જાય, આપની બેદરકારી લઈ શકે છે આપનો ભોગ. કેમ કે અમદાવાદમાં ધમધમી રહી છે બોગસ તબીબોની હાટડીઓ. લોકોના આરોગ્ય સાથે થઈ રહ્યા છે ખુલ્લેઆમ ચેડા. રમવાની ઉંમરમાં બાળકો બની બેઠા છે ડોક્ટર. કેમેરામાં કેદ થયા ડિગ્રી વગરના લિટલ મુન્નાભાઈ MBBS. આવા લેભાગુ તબીબોથી સાવધાન. News 18 ગુજરાતીના સ્ટિંગ ઓપરેશનમાં સનસનીખેજ ખુલાસો. News 18 ગુજરાતીના રિપોર્ટર સંજય ટાંક, કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પહોંચ્યા. આવા બોગસ તબીબોનો પર્દાફાશ કરવા અમારા રિપોર્ટર ખુદ દર્દી બન્યા અને થયો પર્દાફાશ બની બેઠેલા બોગસ તબીબોના ક્લિનિકનો. સૌથી પહેલા અમારી ટીમ પહોંચી ઓઢવના વિસ્તારમાં આવેલા કૃષ્ણા ક્લિનિકમાં, જ્યાં ડોક્ટર RD રાજપૂતનું બોર્ડ લગેલું હતું. પણ અહીં દવાખાનું કોઈ વિનોદ નામનો કમ્પાઉન્ડર ચલાવતો હતો. પરંતુ જ્યારે News 18 ગુજરાતીની ટીમ આ ક્લિનિક પર પહોંચી ત્યારે ના તો ડોક્ટર હાજર હતા ના તો કમ્પાઉન્ડર. અને જે જોવા મળ્યું તે ખૂબ જ ચોંકાવનારું હતું, કારણ કે અહીં શાળામાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી દર્દીઓને દવા આપી રહ્યો હતો, BP માપી રહ્યો હતો, એટલું જ નહીં પ્રિસ્ક્રિપ્શન પણ લખી રહ્યો હતો. News 18 ગુજરાતીની ટીમ જ્યારે આ ક્લિનિક પર પહોંચી ત્યારે દર્દીઓ તો હાજર નહોતા, પરંતુ દર્દી બનીને ગયેલી અમારી ટીમે જ્યારે ડોક્ટર વિશે પૂછ્યું તો વિદ્યાર્થી કમ્પાઉન્ડરે જવાબ આપ્યો કે ડોક્ટર બહાર ગયા છે, પરંતુ શું થયું છે એવું પૂછીને તેણે ઈલાજ કરવાની તૈયારી બતાવી. પેટમાં દુખે છે અને વધારે દુખે. સાહેબ ક્યારે આવશે? સાહેબ બુધવારે ગુરુવારે આવશે. ઇન્જેક્શન આપીશ તું? ના, ગોળી લખી આપો. ગોળી લખી આપ્યા? સામે સે લઈ આવો સાહેબ. તપાસો ને આમાં પેટમાં કઈ થાય છે. કાલ રાત્રે સાંજે જ ને?
ઢોસા ઢોસા ખાધા રાત્રે, હા, એટલા માટે થયું હશે. દવા આપી દઉં, તમારે હરકું થઈ જશે. આ લખી છે? હા. કશું લખ્યું છે? ઓફ્લોક્સાસિન અને એસ્પોરોલ. આ લિટલ મુન્નાભાઈ એમબીબીએસે પહેલા અમારા સહયોગીને તપાસ્યા અને દવા પણ લખી આપી. એટલું જ નહીં, જે પ્રિસ્ક્રિપ્શન લખીને આપ્યું હતું તેના પર ના તો કોઈ ડોક્ટરનું નામ હતું કે ના તો ડોક્ટરની સહી હતી. માત્ર દવાનું નામ લખીને વિદ્યાર્થીએ જે કાગળ આપ્યું હતું તે જ કાગળ લઈને અમે મેડિકલ પર પહોંચ્યા. તો કેમિસ્ટે પણ દવા આપી દીધી. કેમિસ્ટે પણ એ જોવાની તસ્દી ન લીધી કે ડોક્ટરે પ્રિસ્ક્રિપ્શન આપ્યું છે કે નહીં. હવે જ્યારે આ દવા લઈને અમારી ટીમ ફરી ક્લિનિકમાં પહોંચી ત્યારે હાજર વિદ્યાર્થી ડોક્ટરે ક્લિનિકમાંથી પણ દવાની પડીકી આપી. અમે તેને બ્લડ પ્રેશર પણ માપવાનું કહ્યું તો તેણે બ્લડ પ્રેશર તો ચેક કર્યું અને તેનો 50 રૂપિયા ચાર્જ પણ વસૂલી લીધો. ખાધા પેલા આલે સર, તબ કે જણ જોઈ લો ને. હા, ખાધા પેલા આલે, ખાધા પછી એક એક પડી ગયા સર. ઓકે. અને વધારે દુખાય પેટમાં તો આમાંથી એક ગોળી. ખાધા પેલા આ આમાં લખી દો ને, મને તો ખેલે ખ્યાલ આવે કે જમ્યા પેલા ને તો લોચા ના થાય બીજું કઈ. તમે કમ્પાઉન્ડ ડોક્ટર છો પેલા ભાઈ? મોટી જશે ખરું? હા. હવે વિચારો કે આ જ પ્રકારે ભણ્યા ગણ્યા વગરના બાળકો જ દવા આપવા લાગશે ત્યારે લોકોના સ્વાસ્થ્ય પર કેવી અસર થઈ શકે છે. ઓઢવના આ બોગસ તબીબના પર્દાફાશ બાદ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી સોનીની ચાલી અજીત મિલ પાસે, કે જ્યાં રોડ પર જ એક દાદનું ચોકઠું બનાવી આપનાર શખ્સની હાટડી લાગેલી છે. સાંભળવામાં આપને થોડું હાસ્યાસ્પદ લાગતું હશે, પરંતુ આ હકીકત છે. રસ્તા પર ચોકઠું બદલવાનું ક્લિનિક. આ શખ્સ અજીત મિલ પાસે આવેલા ફૂટપાથ પર જ ડેન્ટિસ્ટ બનીને બેઠો છે. જ્યારે પૂછવામાં આવ્યું કે દાંતમાં દુખાવો થાય છે ચેક કરી આપો, તો પહેલા તો તેને ડેન્ટિસ્ટ પાસે ચેક કરાવવાનો રાગ આલાપ્યો, પરંતુ બાદમાં તેણે દાંત બનાવવાના અને બદલવાના ભાવ પણ કહી દીધા. દાંત દુખે છે? દર્દ હોતા હોય તો દર્દ હોતા હૈ. ₹1,000 यार तो अच्छा क्वालिटी लगा देते हैं, आगे का तो चलता है कोई सा भी क्वालिटी, लेकिन खाने का चीज है ना. 3,000 सिरामिक सकोड़े के दाँत तो ज़्यादा महंगा लगता है, दवाखाना में कितना कितना लेता है, क्वालिटी एक ही होता है. खाने तो आपने ये फरमा तो दिखाओ, ये क्या है, कैसे लगता है, कैसे पहले दाँत को कटिंग करना पड़ता है. ये दाँत को कटिंग करेंगे, उसके बाद माप ऊपर का नीचे का पूरा माप लेना पड़ेगा, फिर उसके बाद बनेगा. ન્યૂઝ 18 ગુજરાતીએ કરેલા પર્દાફાશમાં સ્કૂલમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી પોતે કમ્પાઉન્ડર તરીકે લોકોની સારવાર કરી રહ્યો છે, તો ક્યાંક રોડ પર જ દાંતના ચોકઠાની હાટડીઓ ધમધમે છે અને લોકોના કિસ્સા કંખેરવાની સાથે સાથે તેમના સ્વાસ્થ્ય સાથે સરેઆમ ચેડા થઈ રહ્યા છે. આ અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પૂર્વ ઉપપ્રમુખ ડોક્ટર મેહુલ શાહ જણાવે છે કે શહેરમાં અને ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં આવા બની બેઠેલા ડોક્ટર્સ છે, યા તો કમ્પાઉન્ડર પ્રેક્ટિસ કરી રહ્યા છે. તે ખૂબ જ ગંભીર બાબત છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના સ્વાસ્થ્ય સાથે સરેઆમ ચેડા થઈ રહ્યા છે. મેડિકલ કાઉન્સિલ વતી સરકારના આરોગ્ય વિભાગને અને અધિકારીઓને આવી બની બેઠેલા બોગસ તબીબો સામે તાત્કાલિક પગલાં ભરાય તેવું તેમણે સ્પષ્ટપણે માનવું છે તેવું જણાવ્યું. આવા
કહેવાતા ડૉક્ટરો કે જેની પાસે કોઈ ડિગ્રી પણ નથી, જેના કમ્પાઉન્ડરો પોતે આવી રીતે પ્રેક્ટિસ કરતા હોય છે અને આવી ગરીબ પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરે એ ખૂબ ગંભીર વાત કહેવાય. મેડિકલ એસોસિએશન વતી અને ઘણીવાર કાઉન્સિલ વતી પણ આવી વારંવાર રજૂઆત કરવામાં આવે છે કે ભાઈ આવા જેની પાસે કોઈ પણ પ્રકારની લાયકાત ન હોય છતાં પણ આવા દવાખાના ચલાવે, એના દવાઓ આપવામાં આવે અને એના ગંભીર પરિણામોની જો જાણ પણ ન હોય તો કેટલા અંશે આ વ્યાજબી છે. મારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આરોગ્ય ખાતું અને પોલીસ ખાતું આમાં જેટલું ઝડપથી જો આમાં પગલાં અસરકારક લેશે તો આવનારા સમયમાં આવી ઘણી બધી આવનારી આપત્તિ આપણે રોકી શકીશું. તો બીજી તરફ શહેરમાં આયુર્વેદિક દવાઓ વેચવાની પણ હાટડીઓ ધમધમી રહી છે. ઓઢવના શાક માર્કેટમાં આવો જ એક વ્યક્તિ પોતે આયુર્વેદની દવાના નામે પણ વેપલો ચલાવી રહ્યો છે, જેમાં ખરતા વાળની દવા હોય કે હરસ મસાની હોય કે એસિડિટીની હોય, આવા તમામ રોગોની દવાઓ પણ આયુર્વેદના નામે ખુલ્લેઆમ હાટડીઓમાં વેચાઈ રહી છે. ત્યારે સવાલ એ છે કે શા માટે આરોગ્ય વિભાગ આવી હાટડીઓને ધમધમવા દે છે? શા માટે તેની પર લગામ નથી લગાવાતી? શા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થવા દેવામાં આવે છે? કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો શા માટે અમારે તબીબોની ડિગ્રી તપાસવા માટે રસ્તા પર ઉતરવું પડ્યું? શા માટે અમારે તબીબોની ડિગ્રી પર શંકા કરવી પડી? કેમ અમારે પૂછવું પડે છે કે ડૉક્ટર સાહેબ આપની પાસે ડિગ્રી સાચી છે કે ખોટી? અમારે આ સવાલ ત્યારે કરવા પડ્યા જ્યારે રાજકોટમાં પકડાયો બોગસ તબીબ. રાજકોટમાંથી ઝડપાયો બોગસ તબીબ. બોગસિયાઓને નથી કાયદાનો ભય, કોણ છાવરી રહ્યું છે બોગસ ડોક્ટરોને? લે ભાગુઓને કોણ આપી રહ્યું છે ડિગ્રી? આવા અનેક સવાલો ત્યારે થયા જ્યારે રાજકોટમાંથી ઝડપાયો બોગસ ડોક્ટર. કિરીટ સતાણી નામનો ડોક્ટર ડિગ્રી વગર જ છેલ્લા 1.5 વર્ષથી ક્લિનિકના નામે પોતાની દુકાન ચલાવતો હતો. તે ડિગ્રી વગર જ પ્રેક્ટિસ કરતો, લોકોને તપાસતો. ગરીબ દર્દીઓ તેને ભગવાન માની તેની પાસે દવા લેવા માટે આવતા. તે લોકોને દવા પણ આપતો, ઇન્જેક્શન પણ આપતો. પરંતુ કિરીટ સતાણી નામનો આ શખ્સ લોકોના વિશ્વાસ અને આરોગ્ય સાથે છેલ્લા 1.5 વર્ષથી ચેડા કરતો હતો. આખરે તેની કરતૂતનો SOG પોલીસે પર્દાફાશ કર્યો. આ નકલી ડોક્ટરની પોલીસે ધરપકડ કરી લીધી છે અને IPC કલમ 419 તથા મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જોકે ધરપકડ બાદ પણ આ બોગસ ડોક્ટરે એવું રટણ ચાલુ રાખ્યું હતું કે તેની પાસે ડિગ્રી નથી પરંતુ અનુભવ છે. મારી પાસે નર્સિંગનું સર્ટિફિકેટ છે. હું કાંઈ પ્રેક્ટિસ કરતો નથી. કોઈ લખી દીધેલા ડૉક્ટર ઇન્જેક્શનો એ જ આપું છું અને ગામડે ડૉક્ટર વિઝિટ કરે છે, બસ હું એ જ કામ કરું છું. મેં કોઈ ડૉક્ટરી કરી નથી અને હું ડૉક્ટર છું નહીં, મેં એવું કીધું નથી. એ ડૉક્ટરો બધા લખી દેતા હોય છે અને હું એને રાજકોટ અમારે દૂર થાય છે બરાબર સેન્ટર, એટલા માટે એની સારવાર કરતો હોય, લખી દીધેલી જ સારવાર કરું છું. અને મેં નર્સિંગનો કોર્સ કર્યો છે, મારી પાસે નર્સિંગનું સર્ટિફિકેટ છે. બેડલા ગામે એક નકલી ડૉક્ટર પ્રેક્ટિસ એલોપેથિકની કરે હોય, જે આધારે તેઓએ ત્યાં રેડ કરતા, રેડ દરમિયાન અલગ અલગ એલોપેથિકના બાટલા દવાઓ પ્રિસ્ક્રિપ્શન બધી આપતા હોય, કિરીટભાઈ કરીને વેલજીભાઈ સતાણી નામના વ્યક્તિની ધરપકડ કરેલ છે અને કાયદેસરની કાર્યવાહી કરેલી છે. એ 12 પાસ કરી અને એને નર્સિંગનો કોર્સ કરેલો હતો અને છેલ્લા 1.5 વર્ષથી આ રીતે બેડલા ગામમાં પોતે પ્રેક્ટિસ કરી રહ્યો હતો. તો સમય જે બ્રેક ટુને બ્રેક બાદ પણ જાણીશું કે આખરે કઈ જગ્યાએ નકલી ડોક્ટરે અસલી પ્રેક્ટિસ કરી રહ્યો હતો. વેલકમ બેક. તો સમગ્ર રાજ્યની અંદર રાફડો ફાટી નીકળ્યો છે મુન્નાભાઈ MBBSનો, કે જેમની પાસે ડિગ્રી તો નથી પરંતુ તેઓ તબીબ પોતાની જાતને ગણાવી રહ્યા છે. રાજકોટ બાદ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી સુરત. અહીં પણ અમારી ટીમે એક બોગસ ડોક્ટરને પકડી પાડ્યો. જ્યારે અમે તેની પૂછપરછ કરી તો તેના પગતળેથી જમીન સરકી ગઈ.
અમદાવાદ અને રાજકોટ બાદ બોગસ ડોક્ટરની તપાસમાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ સુરત પહોંચી. સુરતમાં પણ અમારી ટીમને હાથ લાગ્યો આવો જ ડિગ્રી વગરનો ડોક્ટર. ઉન સચિન રોડ પર એક વસાહતમાં ભાડાની 6x10ની દુકાનમાં આ બોગસિયો પોતાની હાજડી ખોલીને બેઠો હતો. આ વિસ્તારમાં સૌથી વધારે શ્રમજીવી પરિવાર રહેતા હોવાથી તેણે આ દુકાન એટલે કે ક્લિનિક અહીં ખોલ્યું હતું. તે જે પણ અહીં આવે તેને દવાના નામે પોતાની ટીકડી પધરાવી દેતો. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જ્યારે સીધી ક્લિનિકમાં ધસી ગઈ તો અમને જોઈને તેના હોશ ઉડી ગયા. તેના પગ તરેથી જમીન ખસકી ગઈ. તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે તેની પાસે ડિગ્રી છે અને તેણે કોલકાતામાંથી મેળવી છે. જગદીશ વિશ્વાસ નામના આ બોગસ ડોક્ટરના દાવાની જેમ તેની ડિગ્રી પણ માત્ર એક ઝેરોક્સનું કાગળિયું જ હતું, જે તેણે ફોટો ફ્રેમ કરીને પોતાની ક્લિનિકમાં લગાવી રાખ્યું હતું. એટલું જ નહીં, તેણે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનમાં પણ રજિસ્ટર નહોતું કરાવ્યું. કરાવે પણ કેવી રીતે? તેની ડિગ્રી બોગસ હતી. રજિસ્ટર હૈ આપ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મે? તો ક્યુ નહીં આપકો પતા નહીં હૈ કે રજિસ્ટ્રેશન કરવાના પડતા હૈ? આપ કિસી કો દવાઈ દેતે કુછ હો ગયા તો? સર ઉસમે હમ લોગ તો ઉસમે ઉતના ભારી કેસ તો નહીં લેતા હું ના ઉસમે. લેકિન ઇસે આપકી ડિગ્રી ભી યહાં નહીં લગી હુઈ હૈ? ડિગ્રી લગા હુઆ હૈ ને? ડિગ્રી લગાના પડતા હૈ ઓર યા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મે દિખાના પડતા હૈ? આપકો પતા નહીં હૈ? એ ડિગ્રી તો ઝેરોક્સ હૈ, કોઈ ભી લેકે આ સકતા હૈ? નહીં સર ઉસમે ઉસકા ઓરિજિનલ ભી હૈ ના. કિતના સાલ સે આપ કામ કરતે હો? ગયે ઉસમે 8-10 સાલ. મોટા કેસ નહીં લેવાના તેના દાવા તો છે, પરંતુ તે હળહળ લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમી રહ્યો હતો. તેની દુકાનમાંથી દવાનો મોટો જથ્થો પણ મળી આવ્યો હતો. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમને જોઈને એટલો તો ગભરાઈ ગયો કે તેણે તાત્કાલિક પોતાના દવાખાનાના પાછિયા દુકાનમાં સમેટી લીધા અને શટર પાડીને અહીંથી રવાના થઈ ગયો. અમારા રિયાલિટી ચેક બાદ અહીંના સ્થાનિકોને પણ જાણ થઈ કે આ ડોક્ટર ખરેખર બોગસ હતો. સ્થાનિકોએ પણ કહ્યું કે આવા બોગસ ડોક્ટર સામે સત્વરે કાર્યવાહી થવી જોઈએ. તબિયત થોડી ખરાબ થી, મેં ડોક્ટર કે પાસ આયા પલ્લવી ક્લિનિક કે પાસ, તો મુજે પતા ચલા કે યહાં પે બોગસ ડોક્ટર હૈ, ઇસકી વજહ સે મેને દવા નહીં લિયા. પર એસે કાર્યવાહી કરની ચાહિએ એસે ડોક્ટરો પે. ત્યારે આવા બોગસ ડોક્ટર સામે આરોગ્ય વિભાગ શા માટે પગલાં લેવામાં પાછા પડે છે, તે એક મોટો સવાલ છે. પ્રજ્ઞેશ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો શહેરો તો ઠીક, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ બોગસ ડોક્ટર્સનો વેપલો ધમધમી રહ્યો છે. એટલું જ નહીં, ગામમાં આરોગ્ય કેન્દ્રના અભાવને કારણે લોકો અહીં સારવાર કરવા માટે મજબૂર બનતા હોય છે. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય કેન્દ્રની પૂરતી સેવા નહીં હોવાના કારણે હંમેશા લેભાગુ તત્વો ફાવી જતા હોય છે. ત્યારે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ઢીકવા ગામમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ જોવા મળી. ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે અહીં બે પરપ્રાંતિઓ છેલ્લા કેટલાય વર્ષોથી તબીબી પ્રેક્ટિસ કરી રહ્યા છે. પોલીસે બંને સામે ગેરકાયદેસર પ્રેક્ટિસ કરવા અંગેની ફરિયાદ પણ કરી હતી. ત્યારબાદ આ બંને બોગસ તબીબોએ પોતાની પ્રેક્ટિસ બંધ કરી હતી. બાદમાં ફરીથી તેમણે રાજસ્થાનથી કોઈ સંસ્થાના સર્ટિફિકેટ મેળવ્યા અને ફરીથી પોતાની દુકાન શરૂ કરી દીધી. ન્યૂઝ 18 ગુજરાતીના રિપોર્ટર ક્લિનિક પર પહોંચ્યા, પરંતુ ક્લિનિક એક મકાનમાં ચાલતું જોવા મળ્યું. બહાર કોઈ પણ પ્રકારના બોર્ડ પણ નહોતા જોવા મળ્યા. જ્યારે અમે આ બોગસ ડોક્ટર સાથે વાતચીત કરી તો તેમણે પણ ગલ્લા તલ્લા કર્યા. સામને પહેલે ભી પોલીસને ફરિયાદ દર્જ કિયા થા, કિસ બારે મે કિયા થા ઓર ક્યું કિયા થા? ક્યોંકિ ઉસ ટાઈમ પે મેરે પાસ ડિગ્રી નહીં થા ઇસકે લિયે. અભી અભી આપકે પાસ ક્યા ડિગ્રી હૈ? અભી ક્યા ડિગ્રી સર્ટિફિકેટ? અભી ઉસકે બાદ મેને કોર્સ કિયા રાજસ્થાન સે. મહત્વનું છે કે ગામમાં સરકારી આરોગ્ય કેન્દ્ર નહીં હોવાથી અને શહેરમાં ન જઈ શકવાના લીધે વૃદ્ધો અહીં દવા લેવા માટે મજબૂર બને છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પંચમહાલ.
આપે જોયું કે ગામની અંદર કે બંને આ તબીબો પોતાની જાતને ગણાવતા હતા, તેમની પાસે એવી કોઈ ડિગ્રી નહોતી અને તેઓ ધડલ્લે લોકોની આંખમાં ધૂળ નાખતા હતા. દર્દીઓ ડિગ્રી પૂછવાના નથી, ડિગ્રી જોવાના નથી અને એટલે જ ગામની અંદર આ પ્રકારના લેભાગુઓ પહોંચી જાય છે, તેમની હાટડીઓ શરૂ કરી દેતા હોય છે અને પછી લાખો રૂપિયા કમાઈને તેઓ રફુ ચક્કર પણ થઈ જતા હોય છે. તો આવા નકલી તબીબોથી આપ ચેતીને રહેજો, કારણ કે આપના સ્વાસ્થ્ય સાથે આવા અનેક લોકો એ ચેડા કરી રહ્યા છે. હવે માત્ર ગણતરીના જ એવા તબીબો બતાવ્યા કે જે પોતાની જાતને તબીબ ગણાવી રહ્યા છે, પરંતુ તેમની પાસે એવી કોઈ ડિગ્રી નથી જોવા મળી રહી. અહીં સમય થયો છે એક નાનકડા બ્રેકનો. ઉત્તરાયણમાં ભલે વરસાદ બને વિઘ્ન, પતંગ રસિયાઓનો ઉત્સાહ નથી થયો ઓછો. કેવી છે છેલ્લી ઘડીની ગુજરાતીઓની તૈયારી? જુઓ પતંગ બજારની રોનક આજે રાત્રે 7:56 વેલકમ બેક. તો નકલી તબીબો જોયા બાદ હવે વાત કરીશું જેલની અંદર શું ચાલી રહ્યું છે. જેલ આમ તો સુધારગૃહ તરીકે ઓળખાય છે, પણ એક એવી જેલ કે જ્યાં કેટલાક કેદીઓ જેલમાં જ ગેરકાયદેસર રીતે ધંધો શરૂ કરી નાખ્યો. ધંધો હતો કોલ સેન્ટરનો, એસટીડીપીસીઓ ખોલી નાખ્યો. જે બંદીવાનને ફોન પર વાત કરવી હોય તે રૂપિયા ચૂકવે અને વાત કરે, એક મિનિટના 50 થી લઈને 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા. વડોદરાની મધ્યસ્થ જેલમાં આ ગોરખધંધો બેરોકટોક ચાલતો હતો અને જેલની પોલીસ ઊંઘતી રહી. તો જોઈએ કે આખા એક કૌભાંડનો માસ્ટરમાઇન્ડ છે કોણ, જેણે જેલની સુરક્ષાના ધજિયા ઉડાવી દીધા. જેલમાં કોલ સેન્ટર, વડોદરા સેન્ટ્રલ જેલમાંથી મળી આવ્યું કોલ સેન્ટર. કોલ સેન્ટર ચલાવનાર નીકળ્યો ગોધરાકાંડનો અપરાધી સલીમ જરદા. સલીમ ઉર્ફે સલમાન યુસુફ જરદા, ઉંમર 45 વર્ષ, મૂળ રહેવાસી મેંદા પ્લોટ પાસે ગોધરા. ગુજરાતની જેલમાં પહેલી એવી ઘટના સામે આવી કે જ્યાં જેલની અંદર એક બે નહીં પણ પૂરા 21 મોબાઈલ એક સાથે મળી આવ્યા હોય. ગોધરાકાંડમાં સજા પામેલો કેદી સલીમ જરદા પાસે રહેતા હતા 21 મોબાઈલ ફોન. ત્યારે સવાલ એ થાય કે આટલા ફોન તે ઉપયોગ શું કરતો હતો, તે જાણવાનો પ્રયાસ કરતા એવી હકીકત સામે આવી કે તે જેલની અંદર કાળભીડ દિવાલોની વચ્ચે એસટીડીપીસીઓ ચલાવતો હતો. જેલમાંથી જો કોઈ કેદીને ફોન પર વાત કરવી હોય તો એક મિનિટનો તે 100 રૂપિયા ચાર્જ વસૂલ કરતો હતો. 2002માં બનેલા ગોધરાકાંડના બનાવમાં સલીમ જરદા દોષી ઠર્યો હતો. તેના જેવા જ અપરાધીઓને વડોદરા સેન્ટ્રલ જેલમાં રખાયા છે, પરંતુ કોઈને ખબર નહીં કે સલીમ જરદા આ રીતે કોલ સેન્ટર ચલાવશે. વડોદરા ખાતે આવેલી મધ્યસ્થ જેલમાંથી અવારનવાર ચેકિંગ કરવામાં આવતા ઘણીવાર મોબાઈલ ફોનો ઝડપી તપાસ દરમિયાન મળી આવતા હોય છે. હાલ સુધીમાં કુલ 22 આવા મોબાઈલ ફોનો મળવા બાબતના ગુનાઓ રાવપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેલમાં રાત દિવસ 24 કલાક સંત્રીઓ હોય છે, જેલ કર્મીઓ હોય છે, જેલ સુપ્રિન્ટેન્ડન્ટ પણ હોય છે. દરેક બેરેકનું રોજેરોજ ચેકિંગ પણ થતું હોય છે, કેદીઓની અંગ ચડતી પણ થતી હોય છે, છતાં એક પણ મોબાઈલ હાથ ન લાગ્યો આટલા દિવસ સુધી તે શંકા પ્રેરી રહ્યો છે. હવે જુઓ કે જેલમાં ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ થયો કેવી રીતે.
વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીઓ પાસેથી અગાઉ કેટલાક મોબાઈલ મળી આવ્યા હતા, જેની તપાસ રાવપુરા પોલીસ કરતી હતી. આરોપીઓની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો કે જેલમાં ચાલતા મોબાઈલ કોલના મૂળ પાછળ સલીમ જરદા છે. અને જો કોઈ કેદી પાસે પૈસા ના હોય તો બહારથી તેના સંબંધીઓ પાસેથી સલીમ જરદાના જે સાગરીતો જે છે એ પૈસા વસૂલ લેતા. અને જે રીતે આ ખુલાસો થયો છે એ ખરેખર ચોંકાવનારો છે અને તેની તપાસ હાલ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. ફિલ્મને પણ ટક્કર મારે તેવો સલીમ જરદાનો માસ્ટર પ્લાન હતો. વડોદરા સેન્ટ્રલ જેલમાં સુરક્ષા માટે 30 ફૂટ ઊંચી દિવાલો છે. દિવાલો પર જામર લગાવેલા છે. આટલી સુરક્ષા કવચ વચ્ચે પણ 21 મોબાઈલ ફોન 24 કલાક કેદીઓ પાસે રહેતા હતા. જે પણ કોઈ કેદીને ફોન પર વાત કરવી હોય તો તેણે સલીમ જરદાનો સંપર્ક સાધવો પડતો હતો અને તે માટે તે ઊંચા ભાવ વસૂલ કરતો હતો. જેલમાં જ તેણે કમાણીનો ધંધો શરૂ કર્યો હતો. અને હવે જોઈએ કે મોબાઈલ ફોન સેન્ટ્રલ જેલમાં પહોંચતા હતા કેવી રીતે. રાજપીપળાના હત્યાના બનાવમાં જન્મટીપથી સજા કાપી રહેલો કેદી અશોક વસાવાએ 7 વર્ષની સજા કાપી. તે કેદીને 1 વર્ષ પૂર્વે સાફ સફાઈનું કામ સોંપાયું હતું. સલીમ જરદાએ અશોક